ચાલો શરૂ કરીએ આપણે ભારત સાથેના અન્ય દેશોના સંબંધો. ત્રણ દેશો જ બાકી છે, બાકી અન્ય દેશો વિશે આપણે જોયું હતું, પાકિસ્તાન, ચીન, બાંગ્લાદેશ, ભૂટાન, શ્રીલંકા, એ બધી માહિતી આપણે જોઈ. પછીનો દેશ આપેલો છે નેપાળ. ભારત દેશના નેપાળ સાથેના સંબંધો કેવા છે તેના વિશેની માહિતી. નેપાળ અને ભારત વચ્ચેના સંબંધોનો આરંભ બંને દેશો વચ્ચે કરવામાં આવેલી સમજૂતીથી થયો 1950માં. 1947માં આપણો ભારત દેશ આઝાદ થયો. પછી 1950માં નેપાળ અને ભારત વચ્ચે સમજૂતી થઈ અને એનાથી બંને વચ્ચેના બંને દેશો વચ્ચેના સંબંધોની શરૂઆત થઈ. એ સમજૂતી મુજબ બંને દેશોએ એકબીજાના સાર્વભૌમ અને પ્રાદેશિક અખંડિતતાનું જતન સ્વીકાર્યું છે તથા બંને દેશના નાગરિકોની એકબીજાના દેશમાં મુક્ત અવર જવરને માન્ય રાખેલ છે. અહીંયા ભારત અને નેપાળની વચ્ચે સમજૂતી થઈ અને એનાથી નક્કી કરવામાં આવ્યું કે બંને દેશના નાગરિકો એકબીજાના દેશમાં મુક્ત રીતે અવર જવર કરી શકે છે. નેપાળના સામાજિક આર્થિક વિકાસમાં ભારતે ઘણી મદદ કરી છે. નેપાળના ઘણા વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે ભારત પણ આવે છે અને આપણા ભારત દેશના લોકો નેપાળની અંદર આપણા જે શંકર ભગવાનના જ્યોતિર્લિંગ આવેલા એમાંનું એક જ્યોતિર્લિંગ પણ છે. એટલે આપણા ભારત દેશના લોકો જ્યારે પણ આવી યાત્રાએ જાય ત્યારે ત્યાં પણ જાય છે. ખ્યાલ હશે બધાને. નેપાળના સામાજિક આર્થિક વિકાસમાં ભારતે ઘણી મદદ કરી છે. હિમાલયમાંથી નીકળતી કેટલીક નદીઓ નેપાળમાંથી પસાર થઈને ભારતમાં આવે છે. ચોમાસામાં તેમાં ભારે પૂર પણ આવે છે અને તેથી ભારતને ઘણું નુકસાન થાય છે. નદીઓના પૂર રોકવા માટે ભારત અને નેપાળ વચ્ચે સમજૂતી થાય એ માટે ભારત પ્રયત્ન કરે છે. કારણ કે જ્યારે પણ ચોમાસાની અંદર વધારે વરસાદ આવે એટલે પૂર આવે અને એનાથી આપણા ભારત દેશને ઘણું બધું નુકસાન થાય છે, એટલે ભારત દેશ પ્રયત્ન કરે છે કે ભારત અને નેપાળની વચ્ચે એવી સમજૂતી થાય અને જે નુકસાન થાય છે એ નુકસાનને રોકી શકાય. 25 એપ્રિલ 2015ના રોજ નેપાળમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેમાં આશરે 8,000ની આસપાસ લોકો મૃત્યુ પામ્યા હતા. 2015માં જ્યારે નેપાળની અંદર ભૂકંપ આવ્યો હતો 5.8ની તીવ્રતાનો, એનાથી ઘણું બધું નુકસાન થયું. 8,000ની આસપાસ લોકોના અવસાન થયા હતા. આ કુદરતી હોનારતમાં ભારતે બચાવ કામગીરીમાં નેપાળને મદદ કરી. આવી કુદરતી આપત્તિ જે સમયે આવી એ ટાઈમે આપણા ભારત દેશે નેપાળને પણ મદદ કરી હતી તથા રાહત અને પુનર્વસનમાં સહાય પણ કરી હતી. એટલે જ્યારે પણ આપણા પાડોશી દેશો એટલે કે આપણી આસપાસમાં આવેલા જે દેશો છે એની અંદર જ્યારે પણ કોઈ પણ મુશ્કેલી આવે છે તો આપણો ભારત દેશ એમને મદદ કરવા માટે આતુર રહે છે. પછીનો દેશ આપેલો છે ભારત અને અફઘાનિસ્તાન. ભારત અફઘાનિસ્તાન સાથે મૈત્રીભર્યા સંબંધો ધરાવે છે. અફઘાનિસ્તાન સાથે પણ આપણા મૈત્રીભર્યા સંબંધો છે. અફઘાનિસ્તાનના નવસર્જનમાં ભારતનો સિંહ પાળો રહ્યો છે. બાંધકામ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે અને કેળવણી ક્ષેત્રે ભારતનો મોટો ફાળો જોવા મળે છે. તેના આર્થિક સામાજિક ઉત્કર્ષ માટે ભારતે આર્થિક મદદ કરી છે. કુદરતી આપત્તિ વખતે ભારતે પણ આર્થિક મદદ કરી છે. અફઘાનિસ્તાનના પાર્લામેન્ટ હાઉસનું બાંધકામ પણ ભારત જ કરે છે. અને છેલ્લો દેશ આપેલો છે ભારત અને મ્યાનમાર. ભારતના મ્યાનમાર બર્મા સાથે પણ સુમેળભર્યા સંબંધો રહ્યા છે. મ્યાનમાર જે બર્મા તરીકે ઓળખાય છે એની સાથે પણ આપણા દેશના સારા સંબંધો રહ્યા છે. ભારતની આઝાદી પછી મ્યાનમારને સ્વતંત્રતા મળી 1948માં. આપણો દેશ આઝાદ થયો 1947માં અને ત્યાર પછી બર્માને આઝાદી મળી 1948માં. ત્યારથી બંને દેશો વચ્ચે મૈત્રી સંબંધો જળવાયા છે. આઝાદી પછી મ્યાનમારે ભારત પાસે વિકાસ માટે આર્થિક સહાયની માંગણી કરી. ભારતે તાત્કાલિક સહાય મોકલી આપી કારણ કે ભારત મ્યાનમારને આર્થિક રીતે મજબૂત કરવા માંગતું હતું. એટલે જ્યારે પણ એવો સમય આવે છે કે કોઈ પણ પાડોશી દેશને કંઈ પણ મદદની જરૂર હોય તો આપણો ભારત દેશ એ મદદ કરવા માટે તત્પર હોય છે. ભારતની વિદેશ નીતિનું ધ્યેય વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવાનું છે. જોકે પ્રસંગો બાદ ભારતને પાડોશી દેશો સાથેના સંબંધોમાં ચઢાવ ઉતાર પણ આવતા રહ્યા છે. આપણો ભારત દેશ તત્પર હોય છે મદદ કરવા માટે કે પછી કોઈ પણ જાતની એવી યુદ્ધો ન થાય એના માટે પણ પ્રયત્ન કરે છે. પણ છતાં પણ ઘણીવાર એવા સંબંધોમાં ચઢાવ ઉતાર આવે છે, કંઈ પણ એવી મુશ્કેલી ઉદ્ભવે અને એના લીધે પછી સંબંધોમાં થોડુંક મુશ્કેલી સર્જાય છે. સહ અસ્તિત્વની પ્રાચીન ભારતીય પરંપરા અનુસાર સબળ હોવા છતાં પોતાનાથી નાના પાડોશી રાષ્ટ્રોની આર્થિક નીતિને પ્રભાવિત કર્યા વિના પાડોશી દેશો સાથે શાંતિપૂર્ણ અને મૈત્રીભર્યા સંબંધો જાળવી રાખ્યા છે. એટલા દેશ આપણને આપેલા છે આપણા પાડોશી દેશો એની સાથે આપણા સંબંધો કેવા છે
મુખ્ય રીતે જોવા જાય તો ભૂતાન સાથેના સંબંધો આપણા સૌથી સારા છે, નેપાળની સાથે પણ સારા સંબંધો છે. બાકી અન્ય દેશોની વાત કરીએ તો એમાં પાકિસ્તાન સાથે ઘણી બધી મુશ્કેલીઓ ઉદ્ભવે છે. ચીનની અંદર પણ એ જ રીતે હાલમાં પણ આપણે વાત કરી હતી કે અરુણાચલની નજીક એણે આખું ગામ વસાવી દીધું. તો આ બધી મુશ્કેલીઓ સમયાંતરે આવતી રહી છે અને એમાંથી આપણો દેશ નીકળવાનો પ્રયત્ન કરતો હોય છે, છતાં પણ આ બધી માહિતી આપણને દર્શાવી છે કે અન્ય દેશોની સાથે આપણા સંબંધો કેવા છે. અહીંયા આપણું છઠ્ઠું ચેપ્ટર પૂરું થાય છે. સ્વાધ્યાય આપેલું છે, સ્વાધ્યાયના દરેક પ્રશ્નોના જવાબ તમને બુકમાંથી જ મળી જશે, અને ન હોય પોતાની પાસે ગાઈડ કે અપેક્ષિત હોય તેમાંથી પણ તમે લખી શકો. એટલે સ્વાધ્યાયના જવાબ લખતા રહેવાનું. આગળનું ચેપ્ટર શરૂ કરીએ. સાતમું ચેપ્ટર સ્વાતંત્ર્યોત્તર ભારત. માહિતી આપી છે એમાં શરૂઆતમાં બ્રિટિશ પાર્લિયામેન્ટે હિન્દ સ્વાતંત્ર્ય ધારો જુલાઈ 1947માં પસાર કર્યો. આ ધારાની જોગવાઈ અન્વયે હિન્દનું ભારતીય સંઘ અને પાકિસ્તાન સંઘ એમ બે રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યા. દેશ સમક્ષ મુખ્ય બે પ્રશ્નો ઉદ્ભવ્યા. આપણે આની આગળના ચેપ્ટર છઠ્ઠા ચેપ્ટરમાં જોયું કે જ્યારે પણ આપણો ભારત દેશ આઝાદ થયો તો એ સ્વતંત્રતા વખતે આવી એક મુશ્કેલી આવી કે ભાઈ ભારત અને પાકિસ્તાનના ભાગલા પાડવામાં આવ્યા, અને ત્યારે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કર્યો અને અંતે પછી બધા ભેગા મળ્યા નેતાઓ અને લોકોએ પછી આખરી નિર્ણય લીધો હતો કે પાકિસ્તાનને અલગ કરવા સિવાય હવે આપણી પાસે કોઈ ઓપ્શન નથી. અને આને આગળના ચેપ્ટરમાં પાંચમા ચેપ્ટરમાં એને લગતો ફોટો જે ચર્ચા વિચારણા કરતા જે બધા નેતાઓ બેઠા છે એ ફોટો આપણે જોયો છે. તો ત્યારે આ રીતે બે રાષ્ટ્રોને અલગ પાડવામાં આવ્યા, ભારત અને પાકિસ્તાન. તો એ સમય આપણી પાસે એટલે કે ભારત દેશ સમક્ષ મુખ્ય બે પ્રશ્નો ઉદ્ભવ્યા. પહેલો છે ભારતને અનુરૂપ એવું બંધારણ ઘડવું, અને બીજું છે હિન્દની રિયાસતો પરથી બ્રિટિશ તાજની સાર્વભૌમ સત્તાનો અંત આવતા તેમને ભારત સંઘમાં જોડી અખંડ ભારતની રચના કરવી. તો આ બે પ્રશ્નો હતા. એ વખતે દેશી રાજ્યો રિયાસતોની સંખ્યા 562 હતી. સ્વતંત્ર ભારતના કુલ ક્ષેત્રફળ પૈકી 48% દેશી રાજ્યોના ક્ષેત્રફળનું હતું. તે જ રીતે ભારતની કુલ જનસંખ્યાના 20% જનસંખ્યા દેશી રાજ્યોની હતી. કશ્મીર, હૈદરાબાદ અને મૈસૂર મોટા રાજ્યો હતા. અન્ય નાના રાજ્યો પણ હતા. આ તે સમયની વાત છે કે કશ્મીર, હૈદરાબાદ, મૈસૂર એ મોટા રાજ્યો તરીકે ઓળખાતા. બીજા પણ ઘણા બધા નાના રાજ્યો હતા. એવા રાજ્યો પણ હતા કે જેનું કદ એક નાના ગામ કરતા પણ નાનું હતું. એક નાનું એવું ગામડું કે જ્યાં ઘરની સંખ્યા પણ ઓછી હોય, અને મોટે ભાગે કામ એટલે કેવું હોય કે કામમાં આપણે કોઈ પણ જગ્યાએ જઈને કોઈ પણ વ્યક્તિનું એડ્રેસ પૂછીએ ને તો મોટે ભાગે બધા ઓળખતા જ હોય. ત્યારે સિટીની અંદર એવું નથી હોતું. સુરત શહેરમાં આપણે કોઈ એક જગ્યાએ જઈને પૂછીશું આપણે કોઈ રિલેટિવનું એડ્રેસ તો કંઈ બધાને નથી ખબર હોતી. જ્યારે ગામડાની અંદર કેવું હોય છે કે નાનું એવું ગામડું હોય, ઘરોની સંખ્યા પણ ઓછી હોય એટલે મોટે ભાગે બધા એકબીજાને ઓળખતા હોય. તો કહે છે કે તે ટાઈમે અમુક નાના રાજ્યો એવા હતા કે જેનું કદ કેટલું કે નાના ગામ કરતા પણ નાનું, એક નાનું ગામ કેવું હોય તો એના કરતા પણ નાનું રાજ્ય હતું. આ રાજ્યોના રાજાઓ નવાબોને ભારતીય સંઘમાં જોડાવા માટે સમજાવવા એ ભગીરથ કાર્ય હતું. આ કાર્ય ઝડપથી પાર પાડવાનું હતું. આઝાદી પ્રાપ્ત થતા સૌ પ્રથમ ભાવનગરના મહારાજા કૃષ્ણ કુમારસિંહ ભાવનગરમાં જવાબદાર સરકારનો શુભારંભ કર્યો 15 જાન્યુઆરી 1948માં. 47માં આપણો દેશ આઝાદ થયો અને પછી 48માં આ રીતે કામગીરીની શરૂઆત થઈ. સરદાર પટેલના પ્રયત્નથી સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના થતા ભાવનગર રાજ્ય તેમાં વિલીન થઈ ગયું. 15 ફેબ્રુઆરી 1948ની આ વાત છે. સૌરાષ્ટ્ર રાજ્યની આ ઘટનાને જવાહરલાલ નહેરુએ સમકાલીન ઇતિહાસનું સૌથી વિશેષ નોંધપાત્ર એકીકરણ ગણાવ્યું છે. સ્વતંત્રતા મેળવ્યા બાદ તત્કાલીન નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે દેશી રાજાઓને અપીલ કરી કે તેમના શાસન હેઠળની પ્રજા અને ભારતીય સંઘના હિતમાં તેઓ પોતાના રાજ્યોને સ્વેચ્છાએ ભારતીય સંઘમાં જોડાવા સંમતિ આપે. એ અપીલ કરે છે સરદાર વલ્લભભાઈ પટેલ કે શાસન હેઠળની પ્રજા અને ભારતીય સંઘના હિતમાં તેઓ પોતાના રાજ્યોને સ્વેચ્છાએ ભારતીય સંઘમાં જોડાવા સંમતિ આપે. તેમણે રાજાઓમાં દેશભક્તિ જાગૃત કરી. વ્યવહારુ બુદ્ધિથી તેમણે લગભગ બધા દેશી રાજ્યોનું ભારતમાં વિલીનીકરણ પ્રક્રિયા આરંભી. રાજા રજવાડા એક મજબૂત, અખંડ અને સમૃદ્ધ ભારતનો પાયો નાખવામાં પોતાનો સહકાર આપે તેમ જણાવ્યું. તેમના હકો અને હિતોના રક્ષણની પણ સરદાર પટેલે ખાતરી આપી.
સરદાર પટેલ અને તેમના સચિવ વીપી મેનનની સહાયથી જોડાણ ખત અને જૈસે થે કરારનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો. મુસદ્દો એટલે એ પ્રકારનું ફોર્મેટ, જેમ કોઈ એક નમૂનો જે તૈયાર થાય ને એને કહેવાય મુસદ્દો. તેને સંબંધિત પ્રધાનો અને રાજાઓની સંયુક્ત સમિતિએ તેને આખરી સ્વરૂપ આપ્યું. રાજાઓને આ મુસદ્દાથી સંતોષ થયો, એટલે કે આ જે વિચારણા થઈ અને નિર્ણય આવ્યો અને એના આધારે જે આ એક ખતપત્ર તૈયાર થયો, એટલે કે લખાણ જે તૈયાર થયું એનાથી રાજાઓને સંતોષ થયો. હૈદરાબાદ, જૂનાગઢ અને કશ્મીર સિવાય તમામ 559 રાજ્યોએ તેનો સ્વીકાર કરી ભારતીય સંઘમાં પોતાના રાજ્યને વિલીન કરી દીધા. એટલે તે ટાઈમે કેવો હતો કે ઘણા બધા નાના નાના ગામડા કરતા પણ નાના રાજ્યો, અને એટલે કેટલા રાજ્યો, તો કે તમામ 559 રાજ્યોએ તેનો સ્વીકાર કરી ભારતીય સંઘમાં પોતાના રાજ્યને વિલીન કરી દીધા. કોના સિવાય? તો કે હૈદરાબાદ, જૂનાગઢ અને કાશ્મીર સિવાય. અને અત્યારે કેટલા રાજ્યો છે એ બધાને ખ્યાલ છે, બાકી તે ટાઈમની વાત, કેટલા? 559 રાજ્યો, હૈદરાબાદ, જૂનાગઢ અને કાશ્મીરનું જોડાણ. એ લોકો નહીં જોડાયેલા, તો હવે એ લોકોની જોડાણની પ્રક્રિયા કઈ રીતે થઈ તેની માહિતી આપી છે. દક્ષિણ ભારતમાં આવેલ હૈદરાબાદ રાજ્યના નિઝામે પોતાના રાજ્યને 15 ઓગસ્ટના રોજ સ્વતંત્ર જાહેર કર્યું. તેની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને લેતા તેણે ભારત સાથે જોડાવું પડ્યું. હૈદરાબાદ રાજ્યના નિઝામ પોતાના રાજ્યને 15 ઓગસ્ટના રોજ સ્વતંત્ર જાહેર કર્યું. 15 ઓગસ્ટ એણે પોતાનું રાજ્ય સ્વતંત્ર છે એવું જાહેર કર્યું, અને તેની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને લેતા તેણે ભારત સાથે જોડાવું જોઈએ. તે ચારે બાજુથી ભારતીય સંઘના પ્રદેશોથી ઘેરાયેલ હોવાથી તે એક સ્વતંત્ર રાજ્ય તરીકે ટકી શકશે નહીં, તેમ તેનું ધ્યાન દોરવામાં આવ્યું. ભારતીય સંઘના પ્રદેશોથી જે ઘેરાયેલ છે, આથી સ્વતંત્ર રાજ્ય તરીકે જો ઈચ્છે છે તો પણ ટકી શકશે નહીં, એવું એને ધ્યાન દોરવામાં આવ્યું. પણ નિઝામે સ્પષ્ટતા આપી કે જો દેશના ભાગલા પડશે તો ભૌગોલિક કારણસર તે પાકિસ્તાનમાં અને વૈચારિક કારણસર ભારતમાં નહીં જોડાઈ શકે. કહે છે કે ભૌગોલિક કારણસર પાકિસ્તાનમાં નહીં જોડાઈ શકે અને વૈચારિક કારણસર ભારતમાં પણ નહીં જોડાઈ શકે. આના કારણે તે સ્વતંત્ર રહેવાનું જ પસંદ કરશે. નિઝામને સમજાવવા વાટાઘાટો શરૂ કરી. નિઝામ વતી વાટાઘાટો કરનારને સરદાર પટેલે સ્પષ્ટ જણાવ્યું કે હૈદરાબાદની જનતા ભારતીય સંઘમાં ભળે તેમાં સૌનું હિત છે. એ સ્વતંત્ર રહેવા ઈચ્છે છે હૈદરાબાદ, પણ જો એ ભારતીય સંઘમાં ભળી જશે તો જેમ કે બધા લોકોનું હિત એમાં જળવાશે. નિઝામના અધિકારી અને સેનાએ પ્રજા પર અત્યાચાર ગુજારવાનું ચાલુ કર્યું. સ્થિતિ અસહ્ય બનતા પરિસ્થિતિથી તંગ આવીને ભારત સરકારે પોલીસ પગલું ભરીને હૈદરાબાદને ભારતીય સંઘમાં મેળવી લીધું. કહી છે કે પરિસ્થિતિ એટલી અસહ્ય બની ગઈ અને નિઝામના જે અધિકારીઓ હતા એણે અને સેનાએ પ્રજા પર અત્યાચાર કરવાનું શરૂ કર્યું, અને એને લીધે પરિસ્થિતિ એકદમ તંગ બનવા માંડી. અને ત્યારે પછી આપણી ભારત સરકારે પોલીસ એટલે કે કાયદાકીય પગલાં લઈને હૈદરાબાદને ભારતીય સંઘમાં મેળવી દીધું 18 સપ્ટેમ્બર 1948માં. નિઝામે પણ શરણાગતિ સ્વીકારી લીધી. એણે પ્રયત્ન તો કર્યા કે એ હૈદરાબાદને સ્વતંત્ર જ રાખે, પણ પછી પરિસ્થિતિ એવી બની અને સરકારે પણ કાયદાકીય પગલાં લઈ લીધા, જેને લીધે નિઝામે પછી શરણાગતિ સ્વીકારી લીધી. નિઝામને તેમના હિતોના રક્ષણની બાંયધરી આપી. આમાં કનૈયાલાલ મુનશીએ અગત્યની ભૂમિકા ભજવી. ત્યારબાદ રાજ્યોની પુનઃરચના 1956ની અંદર થઈ, એમાં હૈદરાબાદ રાજ્યને આંધ્રપ્રદેશમાં સમાવી લેવામાં આવ્યું. હૈદરાબાદને આંધ્રપ્રદેશની અંદર સમાવવામાં આવ્યું. અત્યારે હૈદરાબાદ એક સિટી તરીકે ઓળખાય છે, ખ્યાલ છે, નામ સાંભળેલું હશે બધાએ. પછી આપેલું છે જૂનાગઢ. સૌરાષ્ટ્રવાસીઓને તો આ નામ નવું નથી, જૂનાગઢથી પરિચિત જ છે, તેની માહિતી આપેલી છે. જૂનાગઢ ક્યાં આવેલું? તો સૌરાષ્ટ્રમાં, ખ્યાલ જ છે બધાને. તેના નવાબે પોતાના રાજ્યને પાકિસ્તાન સાથે જોડાણ ખત લખી આપ્યું. પાકિસ્તાને મંજૂરી પણ આપી દીધી. મુંબઈમાં જૂનાગઢના નાગરિકોએ જૂનાગઢને ભારતીય સંઘમાં જોડાવા માટે આરજી હકુમતની સ્થાપના કરી. સૌરાષ્ટ્રના લગભગ તમામ રાજ્યોએ અને લોકોએ નવાબના પાકિસ્તાન સાથેના જોડાણનો વિરોધ કર્યો. સૌરાષ્ટ્રના લગભગ તમામ રાજ્યોએ સૌરાષ્ટ્રના મોટે ભાગના રાજ્યોએ પછી આ બાબતનો વિરોધ કર્યો કે નવાબના પાકિસ્તાન સાથે આપણું જોડાણ થવું જોઈએ નહીં, અને એના માટે ઘણા બધા લોકોએ એનો વિરોધ કર્યો. નવાબના શાસકોએ જૂનાગઢ રાજ્યની રૈયતને ત્રાસ આપવા માંડ્યો.
લોકોએ જે વિરોધ કર્યો એના માટે પછી એ રાજ્યની રૈયત નહીં, એટલે કે જૂનાગઢના જે લોકો છે એ રાજ્યના લોકોને ત્રાસ આપવાનું શરૂ કરી દીધું. માંગરુણ અને માણાવદરે ભારતમાં જોડાવાની ઈચ્છા જાહેર કરતા તેના રક્ષણ માટે ગોઠવાયેલા ભારતીય સૈન્યો અને નૌકાદળે જૂનાગઢ ફરતે ઘેરો ઘાલ્યો. જૂનાગઢના નવાબ પાકિસ્તાન ચાલ્યા ગયા અને જે જૂનાગઢના નવાબ હતા કે જે લોકો ઉપર ત્રાસ ગુજારવાનું એને શરૂ કરેલું તો એ પછી પાકિસ્તાન જતા રહ્યા અને ભારતે જૂનાગઢનો કબજો લઈ લીધો. ક્યારે? 9 નવેમ્બર 1947માં. પછી લોકમત લેવાયો જેમાં પ્રચંડ બહુમતીએ ભારતમાં ભળવાની તરફેણ કરતો પોતાનો મત આપ્યો. પછી બધા લોકો તૈયાર થયા કે ક્યાં જોડાવું, તો કે પાકિસ્તાનમાં તો લોકોએ જોડાવું જ નહીં હતું, તો બધાએ ભારતની અંદર જોડાવાનો એ લોકોએ પછી મત આપ્યો. આમ સરદાર પટેલની કુનેહ અને જૂનાગઢના નાગરિકોની પ્રચંડ ઈચ્છા શક્તિ થકી જૂનાગઢનું ભારતીય સંઘમાં જોડાણ થયું. જૂનાગઢમાં બધા ગયા જ હશે, જૂનાગઢમાં ગિરનાર તે આપણું એક ફેમસ સ્થળ તરીકે ઓળખાય છે. પછી આપેલું છે કશ્મીર. કશ્મીરના મહારાજા હરિસિંહ ડોગરાએ ભારત સાથેના જોડાણ ખત પર સહી કરેલ ન હતી. કશ્મીરના મહારાજામાં પણ એવું થયું જેવું હૈદરાબાદમાં થયું, જૂનાગઢમાં થયું, જ કશ્મીરમાં પણ પાછો વિરોધ શરૂ થયો. આ દરમિયાન કશ્મીર પોતાની સાથે જોડાઈ જાય તે માટે પાકિસ્તાને કશ્મીર પર આક્રમણ કર્યું. કાશ્મીર પર આક્રમણ કરવામાં આવ્યું કોના દ્વારા? પાકિસ્તાન દ્વારા, કે ભાઈ કાશ્મીરને આપણે પાકિસ્તાનમાં જોડી લઈએ એના માટે એની પર આક્રમણ કર્યું. આક્રમણ અત્યાચાર લૂંટફાટ થતા રાજા હરિસિંહે ભારતની લશ્કરી મદદ માંગી, પણ તેણે જોડાણ ખત પર સહી કરી ન હતી. હવે એ ટાઈમે જ્યારે રાજા હરિસિંહને જરૂર પડી એટલે ભારતના લશ્કરની મદદ માંગી, પણ એણે જે પેલું જોડાણ ખત હતું કે ભાઈ ભારત દેશમાં જોડાઈ જવું, તો એની ઉપર એણે સહી કરેલી હતી નહીં. આથી તેને સહી કરવા ભારત તરફથી જણાવવામાં આવ્યું. હવે જ્યારે આ રાજા હરિસિંહે મદદ માંગી તો ભારત દેશે કીધું, ભાઈ અમે મદદ તો કરીએ પણ તમે આ જોડાણ ખત પર સહી કરી દો તો અમે તમને મદદ કરવા માટે તૈયાર છીએ. હરિસિંહે તાબડતોબ જોડાણ ખત પર સહી કરી દીધી. તે ટાઈમે રાજા હરિસિંહને લાગ્યું કે ભાઈ આ જે પ્રોબ્લેમનું સોલ્યુશન લાવી શકાય કે હું જોડાણ ખત પર સહી કરી દઈશ અને ભારતમાં જોડાવાની સંમતિ આપી દઈશ તો પછી મને આ લશ્કરી મદદ મળી શકશે. એટલે એણે તાબડતોડ સહી કરી દીધી. ભારતીય લશ્કરે તાત્કાલિક કશ્મીર જઈને તેનું રક્ષણ કર્યું, પણ તે સમય દરમિયાન કશ્મીરના ત્રીજા ભાગ પર પાકિસ્તાને કબજો જમાવ્યો હતો. અને આ સમયગાળા દરમિયાન ભારતે જઈને મદદ તો કરી, લશ્કરને પૂરું પાડ્યું, પણ એટલા સમયની અંદર પાકિસ્તાને શું કરી દીધેલું? તો કશ્મીરના ત્રીજા ભાગ પર એને કબજો જમાવી દીધો હતો. ભારતે પાકિસ્તાન વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિમાં ફરિયાદ કરી. સલામતી સમિતિએ યુદ્ધ વિરામ કરવાનું જણાવ્યું અને પછી તે ટાઈમે જે આ યુદ્ધ પાકિસ્તાને જે આક્રમણ કરેલું હતું એની ઉપર યુદ્ધ વિરામ કરવાનું જણાવ્યું. હજુ આજે પણ જમ્મુ કાશ્મીર રાજ્યના ત્રીજા ભાગના પ્રદેશ પર પાકિસ્તાનનો અંકુશ રહેલો છે. હજી પણ ખ્યાલ છે કે કાશ્મીરની અંદર આવા આતંકવાદી હુમલાઓ પાકિસ્તાન દ્વારા કંઈક ને કંઈક થતા જ રહે છે. એટલે આટલા વર્ષો થઈ ગયા છતાં આજે પણ આ પરિસ્થિતિ એવી ને એવી જ છે. પરંતુ કશ્મીર કાયદેસર રીતે ભારતનો ભાગ છે તે હકીકત નિર્વિવાદ છે અને ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં આજે પણ કશ્મીરનો સળગતો પ્રશ્ન રહેલો છે. આમ 1948 ના અંત પહેલા ભારતમાં રાજકીય એકતા સિદ્ધ થઈ તથા ઐતિહાસિક એવી અહિંસક ક્રાંતિ સર્જાઈ. આ ત્રણ બાબત જોઈ આજે આપણે હૈદરાબાદ, જૂનાગઢ અને કશ્મીર વિશેની. અહીંયા આપણે આપણો પીરિયડ પૂરો કરીએ, કાલે આપણે આગળનો ટોપિક ચલાવીશું. એટલે બધા ધ્યાન રાખે ક્યાં સુધી આપણે પહોંચ્યા છીએ.